નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બેંક ઓફ બરોડામાં એક ભરતી આવી છે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, બેંક ઓફ બરોડામાં 592 જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેનેજર, રિલેશનશીપ મેનેજર હેડ અને પ્રોજેક્ટ મેનેજર અથવા ડેટા એન્જિનિયર સહિત વિવિધ અલગ અલગ પોસ્ટ માટે ખાસ કરીને અરજીઓ કરવામાં આવશે. મિત્રો, આપણે વાત કરીએ તે જે યુવાનો છે એ રસ ધરાવે છે અને જે લાયક ઉમેદવારો છે એ સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા ખાસ કરીને 30 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર સુધી રાખેલી છે. કદાચ 1-2 દિવસ આમ તેમ થાય તો ચાલશે. મિત્રો, આ ભરતીનો લાભ લેવા માટે હવે તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોવી પણ જરૂરી છે. તો મિત્રો, કઈ કઈ એવી શૈક્ષણિક લાયકાત છે જે તમારે અહીંયા જોઈશે? તો મિત્રો, જે તમારી માન્ય કોલેજ અને સંસ્થા અને જે તમારી યુનિવર્સિટી છે એમાંથી તમારે ગ્રેજ્યુએશન પૂરું કરેલું ફરજિયાત હોવું જોઈએ. એમાં વાત કરીએ તો બી બી ટીચ, MBA, ખાસ કરીને PGDM અને પોસ્ટ ગ્રેજ્યુએશન કાયદા જે વગેરેમાં આ બધા જે સાધનો છે એમાં તમારે ડિગ્રી હોવી ફરજિયાત જરૂરી છે, તો જ તમને આ ભરતીનો લાભ મળશે. હવે મિત્રો, આ ભરતીનો લાભ લેવા માટે અમુક ઉંમર મર્યાદા પણ રાખેલી છે. મિત્રો, આ ભરતીની અંતર્ગત આપણે વાત કરીએ તો અરજી કરવા માટે હવે તમારી જે લઘુત્તમ વયમર્યાદા છે તે 22 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધી હોવી જોઈએ. મિત્રો, તો જ આ ભરતીનો લાભ તમને મળશે. મિત્રો, આ ભરતી માટે હવે અરજી ફી પણ આપવામાં આવશે. મિત્રો, જનરલ, EBC, OBC કેટેગરીના જે ઉમેદવારો છે એમને 600 રૂપિયાની જે અરજી ફી એ તમારે ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને PBW જે ઉમેદવારો છે એમને 100 રૂપિયાની અરજી ફી ખાસ કરીને ચૂકવવી પડશે. મિત્રો, ત્યાર પછી હવે તમારે આ ભરતી માટે અરજી કરવાની રહેશે. કઈ રીતે કરશો તે વિશે આપણે વાત કરીશું. તો આ ભરતીની અરજી કરવા માટે હવે તમારે સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in પર તમારે જવાનું રહેશે. ત્યાર પછી હોમ પેજ પર લાગુ ક્લિક તમારે કરવાની રહેશે. હવે ત્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો પણ તમારે અપલોડ કરવા રહેશે. હવે તમારે અહીંયા ફી પણ ભરવાની છે અને એ પછી તમારે ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. મિત્રો, આ બધી માહિતી છે એ તમારે જે www.bankofbaroda છે એ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. અને વધારેમાં વધારે જો તમારે માહિતી જોઈતી હોય તો તમને બેંકનો પણ સંપર્ક તમે કરી શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય શેર કરો અને લાઇક કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળી રહે.